નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈ ગુજરાતમાં ક્યાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે આજે ઓગણત્રીસ જુલાઈના રોજ ઉત્તર ગુજરાત સહિત કચ્છ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટામાં મેઘરાજા મહેરબાન થયા છે આજે મોડી સાંજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણના અનેક વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો કચ્છમાં આ સિસ્ટમની અસર આગામી સાતથી આઠ કલાક બાદ શરૂ થઈ જશે જેમાં રાપર ભચાઉ ગાંધીધામ ઉપરાંત અંજાર નખત્રાણા માંડવી મુન્દ્રા અબડાસા લખપત અને ખાવડાના પણ અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો ચાર ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે એટલે કે મિત્રો આગામી તારીખ ત્રીસ એટલે કે આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધીમાં કચ્છમાં પણ વરસાદ ધબધબાટી બોલાવે તેવી શક્યતા છે સાર્વત્રિક વરસાદનો માહોલ મિત્રો આગામી ચોવીસથી બોતેર કલાક વધુ રહેશે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે કારણ કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ આગામી બે દિવસ માટે વધારે અનુકૂળ છે અને ત્યારબાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા છે મિત્રો અત્યારે જ્યારે સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે આવનારા દિવસોમાં સિસ્ટમ નબળી પડશે પરંતુ કોઈ જો નવી સિસ્ટમ સક્રિય થશે લો ગ્રાઉન્ડ ફોર્મેશન વધારે મજબૂત થશે તો તમને આવનારા દિવસોમાં ચોક્કસથી માહિતી આપી દઈશું આ એક પૂર્વ અનુમાન છે તેની અંદર પણ સામાન્ય ફેરફાર થતા હોય છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે કેમ કેટલો વરસાદ પડ્યો છે વરસાદ નથી પડ્યો તો પણ વિસ્તારો જણાવજો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતમાં અત્યારે ક્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો એક સરસ મજાની કમેન્ટ છોડતા જજો વિડીયો સારી લાગી હોય તો અન્યમાં શેર કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવામાનની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે